પંચમહાલના કાલોલમાં આવેલા પરુણા ગામની શાળામાં જીવના જોખમે વિદ્યાર્થીઓ ભણવા માટે મજબૂર બન્યા છે. કારણ કે આ બાળકોને જો શાળાએ પહોંચવું હોય તો નદી પાર કરવી ફરજિયાત છે. આવું જોઈએ આજના આધુનિક જમાનામાં પણ વિદ્યાર્થીઓને કેવી હાલાકી ભોગવવી પડી રહી છે. પંચમહાલના કાલોલના પરુણા ગામની શાળામાં બાજુના ગામ કાશિયા ઘોડા અને મુવાડીમાંથી 80 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે આવે છે. પરુણા અને મુવાડી વચ્ચેથી ગોમા નદી પસાર થાય છે, જેના કારણે વિદ્યાર્થીઓને શાળા સુધી જવા માટે ગોમા નદીને પાર કરીને શાળાએ પહોંચવાની ફરજ પડે છે. કાલોલના પરુણા ગામની ગ્રામ પંચાયતની હદમાં જ કાશિયા ઘોડા ગામ આવે છે. આ બંને ગામની વચ્ચેથી પસાર થતી ગોમા નદીમાં થઈને જ બંને ગામ વચ્ચે અવર જવર ચાલે છે. અમારે વચ્ચે ગોમા નદી આવે છે અને અમારે પુલની જરૂર છે. પુલ જલ્દી કરી આપે તો સારું, અને વધારે પાણી આવી જાય તો અમારે નિશાળ હોય ને વધારે પાણી આવી જાય તો અમારે 20 કિલોમીટર સુરેલથી કાશિયા ઘોડા પણ જવું પડશે, અને ત્યાં કાશિયા ઘોડા હોય ને પાણી આવી જાય તો 20 કિલોમીટરથી સુરેલ શાળામાં આવવું પડે છે. અમારી ભરણા પ્રાથમિક શાળામાં અને ગામમાં જે જીવનજ્યોત વિદ્યાલય છે, બંને સ્કૂલોમાં થઈને લગભગ 70-80 જેટલા બાળકો અહીંયા ભણવા માટે આવે છે. એ બાળકો નદી, ગોમા નદી છે, ગોમા નદી ઓળંગીને પગે ચાલીને આવે છે બાળકો. એમને આવવા જવાની ઘણી મુશ્કેલી પડે છે. કેટલીક વાર ચોમાસામાં ભારે પૂર આવી જાય, એ વખતે 2-3 દિવસ સુધી પાણી ઉતરતું નથી, અને બાળકોને જો ઘરે જવું હોય તો 15-20 કિલોમીટર ફરીને પણ એમને ઘરે જવું પડે છે. ઉનાળામાં નદીમાં પાણી ન હોવાથી વિદ્યાર્થીઓ સરળતાથી નદી પાર કરીને આવી શકે છે, પણ ચોમાસામાં નદીમાં પાણી આવવાથી બાળકોના જીવને વધારે જોખમ રહે છે. ચોમાસા દરમિયાન નદી પસાર કરવા માટે માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ માનવ સાંકળ રચીને પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને નદી પસાર કરાવે છે. ગોમા નદીમાં પાણી વધારે હોય તો વાલીઓને પણ ફોન કરીને બોલાવવા પડે છે. પરુણા અને કાશિયા ઘોડા વચ્ચે નદી આવેલી છે. એ બારમાસી નદી નથી, પરંતુ આજે આ બાબત મારા ધ્યાનમાં આવેલી છે એટલે ટૂંક સમયની અંદર કાશિયા ઘોડા ગામના ધોરણ 7-8 બાળકોની વિગતો મેળવી જો એ ગામની અંદર પૂરતી સંખ્યા થશે તો 7-8 શાળા શરૂ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. ગામના લોકો ઘણા સમયથી નદી વચ્ચે પુલ બનાવવાની માંગ કરી રહ્યા છે. હાલ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ નવી શાળા બનાવવાની બાંહેધરી આપી છે, ત્યારે જોવાનું એ રહેશે કે ગામમાં નવી શાળા આખરે ક્યારે બની છે. જયેન્દ્ર ભોઈ સાથે સી મીડિયા, પંચમહાલ. અને હવે વાત કરીએ બહુચરાજી તાલુકાના શંખલપુરની પ્રાથમિક શાળાની, જેને તંત્ર દ્વારા અનુપમ નામ તો આપવામાં આવ્યું છે, પણ જર્જરિત હાલતમાં ચાલતી આ શાળાના મકાનનું નવીનીકરણ કરવાનું કામ તંત્ર નથી કરતું. ત્યારે કેવી છે આ શાળાની પરિસ્થિતિ, આવો જોઈએ આ અહેવાલમાં. બહુચરાજી તાલુકાના શંખલપુરની અનુપમ પ્રાથમિક શાળા અંદાજે 130 વર્ષ જૂની છે. શાળાના 13 જેટલા રૂમો જર્જરિત બનતા શિક્ષકો વિદ્યાર્થીઓને વૃક્ષના છાંયડામાં બેસાડી ભણાવવા મજબૂર બન્યા છે. આ શાળામાં 570 વિદ્યાર્થીઓ ભયના ઓથાર હેઠળ અભ્યાસ કરી રહ્યા છે. શાળાની ઉપરના પતરા પણ તૂટી ગયા છે તો દિવાલો ઉપર મોટી મોટી તિરાડો પડી છે. શાળા દ્વારા ઘણા વર્ષો પહેલા આ બાબતનું શિક્ષણ વિભાગને લેખિતમાં ધ્યાન દોરવામાં આવ્યું હતું, ત્યારે શિક્ષણ વિભાગે તેની નોંધ લીધી અને 2015માં આ તમામ વર્ગો જર્જરિત હોવાનું સ્વીકારીને શાળાને પત્ર લખ્યો કે આવા વર્ગોમાં બાળકને બેસાડવા નહીં. પત્ર લખ્યો પણ 4 વર્ષ વીતવા છતાં નવા વર્ગખંડો બનાવી આપવાની તસ્દી પણ ન લીધી. હાલ મજબૂરીવશ શાળાના સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને ઝાડ નીચે તો કેટલાકને ભયજનક રૂમમાં બેસાડી ભણાવવા મજબૂર બન્યા છે. લગભગ 2015 સર્ટિફિકેટ ઇસ્યુ થયેલ છે જર્જરિતનું, અને સરકારશ્રીમાં જિલ્લા પંચાયતમાં પણ રજૂઆત કરેલ છે કે સત્વરે આવા વર્ગખંડો માટે નવા વર્ગખંડો મંજૂર કરવામાં આવે. કેટલા વર્ગખંડો જર્જરિત છે, હાલ કઈ પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓ ભણાવી રહ્યા છે? 13 વર્ગખંડો જર્જરિત છે અને ત્યાં આગળ બાળકોને ભયના ઓથાર નીચે અભ્યાસ કરાવવો પડે છે. આ બાબતે શંખલપુરમાં વાલીઓ, ગામલોકો અને ગ્રામ પંચાયતે પણ ગામની આ સ્કૂલના નવીન વર્ગખંડો બનાવવા બાબતે અનેક વાર શિક્ષણ વિભાગ અને સરકારના જવાબદાર અધિકારીઓને લેખિત રજૂઆતો કરી,
પરંતુ તંત્રના પેટનું પાણી છેલ્લા 4 વર્ષથી હલતું નથી. આ શાળાના અંદાજે 130 વર્ષ જૂના બાંધકામને લઈ જર્જરિત વર્ગખંડોથી વાલીઓ પણ ચિંતિત બન્યા છે અને બાળકોને ભયના માહોલમાં શિક્ષણ આપવા મજબૂર બન્યા છે. શંખલપુર અનુપમ પ્રાથમિક શાળા અંદાજે એને 101 વર્ષ જૂની શાળા છે. એમાં 13 વર્ગખંડો જે બિલકુલ જર્જરિત હાલતમાં છે. સરકાર દ્વારા 7 વર્ગખંડો નવા બનાવવામાં આવ્યા છે. એ દરમિયાન સરકાર શ્રી મુખ્યમંત્રી સુધી આની રજૂઆત ગ્રામજનો અને ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવી છે, જેનું હજુ સુધી કોઈ ઠોસ નિરાકરણ આવ્યું નથી. શાળાના વિદ્યાર્થીઓને તંત્ર સામે આજીજી કરવાનો વારો આવ્યો છે. શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસું, વિદ્યાર્થીઓ વર્ગખંડ બહાર અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. જેઓ તંત્ર પાસે આ વર્ગખંડ નવીન બનાવી આપવા માંગ કરી રહ્યા છે. અમારી સ્કૂલના વર્ગખંડોમાં પતરા પર તિરાડીઓ પડી ગઈ છે અને દિવાલો પર તિરાડો પડી ગઈ છે અને અમે વરસાદ આવે ત્યારે અમારી સ્કૂલોના પતરા દ્વારા અમારા વર્ગખંડોમાં પાણી પડવા લાગ્યું છે. તેથી અમારે બહાર બેસવું પડે છે લીમડાના છાયડામાં. 130 વર્ષ જૂના બાંધકામ વાળા વર્ગખંડોમાં જીવના જોખમ વચ્ચે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કંઈ પણ થાય તો જવાબદાર કોણ, એ મોટો સવાલ છે. વારંવાર રજૂઆત કરવા છતાં કુંભકર્ણની નિંદ્રામાંથી તંત્ર ક્યારે બહાર આવશે તે જોવું રહ્યું. તેજસ દવે, ઝી 24 કલાક, મહેસાણા.